હે ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ. આ વિડીયોમાં આપણે વર્લ્ડ ઇન બોક્સના કેટલાક વન લાઇનર ક્વેશ્ચન જોવાના છે, જેનો અહીં ભાગ 5 છે. ઓકે, આપણે 1 થી 4 ભાગ અપલોડ થઈ ગયા છે. આ સિવાય અન્ય સબ્જેક્ટ જેમ કે કોમ્પ્યુટર છે, સાયન્સ છે, કોન્સ્ટિટ્યુશન એટલે કે બંધારણ છે, ઓકે, આઈપીસી લેક્ચરની આખી સિરીઝ છે. આ સિવાય એનું ફાસ્ટ ફોરવર્ડમાં રિવિઝન થાય એ માટે આપણે 3 પાર્ટ્સ પણ અપલોડ કરેલા છે. ઓકે, તો આ બધું આપણે જોવાનું ચૂકી ગયા હોય તો ચેનલની પ્લેલિસ્ટની મુલાકાત લઈ શકો છો અને ત્યાં એ બધું જોઈ શકો છો. આ સિવાય હજુ સુધી જો ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સૌપ્રથમ એને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં દેખાતા બેલ આઇકોનને ક્લિક કરી લેજો, જેથી જ્યારે પણ હું નવા વિડીયો અપલોડ કરું કે તરત જ એની નોટિફિકેશન આપણને મળી જાય. તો શરૂઆત કરીએ છીએ વિડીયોની. હું છું પ્રતિક પ્રજાપતિ. વાત કરીએ આજના દિવસના પ્રથમ ક્વેશ્ચનની. 1902 અમદાવાદ કોંગ્રેસ અધિવેશનમાં વંદે માતરમ કોના દ્વારા ગાવામાં આવ્યું હતું? ઓકે, તો ઈસવીસન 1902 માં કોંગ્રેસનું અમદાવાદ ખાતે અધિવેશન ભરાયું હતું. એમાં વંદે માતરમ ગીત ગાનાર વ્યક્તિ હતા વિદ્યાગૌરી નીલકંઠ. આગળ વાત કરીએ કે ભારતનું પ્રથમ સબમરીન સંગ્રહાલય એ આંધ્રપ્રદેશ ખાતે આવેલું છે. વિશ્વનું સૌથી ઊંચું હવાઈ મથક એ સુશુલ પ્રદેશ ખાતે આવેલું છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે હમ્પી સ્મારક ક્યાં આવેલું છે? તો હમ્પી સ્મારક છે એ કર્ણાટક ખાતે આવેલું છે. ભૃદેશ્વરનું મંદિર કયા રાજ્યમાં આવેલું છે? તો ભૃદેશ્વરનું મંદિર છે એ તમિલનાડુના તાંજોર ખાતે આવેલું છે. આગળ વાત કરીએ કે દક્ષિણના વારાણસી તરીકે કયું સ્થળ પ્રખ્યાત છે? તો દક્ષિણનું વારાણસી એ ધનુષકટીને કહેવામાં આવે છે. વિશ્વનું સૌથી લાંબુ રેલવે સ્ટેશન ક્યાં આવેલું છે? તો વિશ્વનું સૌથી લાંબુ રેલવે સ્ટેશન એ ગોરખપુર ખાતે આવેલું છે, અને આ જે ગોરખપુર છે એ ઉત્તર પ્રદેશમાં છે. ઓકે, ત્યારબાદ વાત કરીએ વિનોબા ભાવેનો પાવનાર આશ્રમ એ મહારાષ્ટ્ર ખાતે આવેલો છે. આગળ જોઈએ તો કે કોલ કેપિટલ ઓફ ઇન્ડિયા કોને કહેવામાં આવે છે? તો જે ઝારખંડની અંદર આવેલું ધનબાદ છે એને કોલ કેપિટલ ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ કે અરવિંદ ઘોષનો એરોવિલેગ્રામ આશ્રમ એ કયા સ્થળે આવેલો છે? તો પોન્ડિચેરી ખાતે આવેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ વધીએ. સમ્રાટ અશોકનો સારનાથનો સ્તૂપ એ ક્યાં આવેલો છે? તો સારનાથનો સ્તૂપ છે એ એમપી મધ્યપ્રદેશમાં આવેલો છે. ત્યારબાદ આગળ જોઈએ કે માઉન્ટ એવરેસ્ટને નેપાળમાં કયા નામે ઓળખવામાં આવે છે? તો એને સાગરમાથા કહેવામાં આવે છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થઈ હતી? તો 1956 થઈ હતી. ઓકે, અને સ્થળ પૂછે ક્યાં થઈ હતી? તો એ ગુજરાતની અંદર સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના થઈ છે. આગળ વાત કરીએ વિશ્વનું સૌર ઉર્જાથી સંચાલિત એરપોર્ટ કોચીન એ ક્યાં છે? તો કેરળની અંદર છે. ભારત પવન ઉર્જામાં કેટલા નંબર ઉપર છે? તો ભારત પવન ઉર્જાના ક્રમાંકમાં 4 નંબર ઉપર છે. આગળ વાત કરીએ કે શેરશાહ સુરીનું મૂળ નામ શું હતું? તો ફરીદ ખાન એ શેરશાહ સુરીનું મૂળ નામ હતું. સુરતથી ગોવાનો તટ આ પ્રદેશને શું કહેવામાં આવે છે? તો સુરતથી લઈને ગોવાના તટ સુધીના પ્રદેશને કોંકણ તટ તરીકે આપણે ઓળખીએ છીએ. લક્ષદ્વીપનો સૌથી મોટો ટાપુ કયો છે? તો મિનિકોય એ સૌથી મોટો ટાપુ છે લક્ષદ્વીપનો. ગંગા નદીનું ઉદ્ગમ સ્થાન ગયું છે? તો ગંગા નદી ગંગોત્રીમાંથી ઉદ્ભવે છે. ત્યારબાદ વાત કરીએ કૃષ્ણા નદીનું ઉદ્ગમ સ્થાન કયું છે? તો ત્રંબકમ એ કૃષ્ણા નદીનું ઉદ્ગમ સ્થાન છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. પ્રકાશની તરંગલંબાઈ કયા સાધન દ્વારા માપવામાં આવે છે? તો એ સાધન છે સ્પેક્ટ્રોમીટર. આગળ વાત કરીએ થર્મોમીટરના શોધકર્તા કોણ છે? તો એ છે ગેલેલિયો. ઓકે, અને વિદ્યાર્થી મિત્રો, આપણે એક અલગથી વિડીયો બનાવેલો છે જેમાં સાયન્સના કેટલાક ઇન્સ્ટ્રુમેન્ટ છે, વિજ્ઞાનના સાધનો છે, એના શોધકર્તા કોણ છે અને એનો ઉપયોગ શું છે એ રિલેટેડ, જો એ આપે જોવાનું ચૂકી ગયા હોય તો ઉપર આઈ બટન ઉપર ક્લિક કરીને જોઈ શકો છો. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ. સૌથી કઠોર ધાતુ કઈ છે? તો એ છે પ્લેટિનિયમ. સૌથી ભારે ધાતુ કઈ છે? તો સૌથી ભારે ધાતુ આવશે ઓસ્મિયમ. આગળ જોઈએ કે નખ પરથી નેલ પોલિશને દૂર કરવા માટે પ્રોપેનોલ વપરાય છે. 1 માઇલ એટલે કેટલા કિલોમીટર? તો 1.609 કિલોમીટર થાય છે 1 માઇલ.
ત્યારબાદ વાત કરીએ કે હવામાન માહિતી માટે પ્રથમ સ્વદેશી ઉપગ્રહ એ કયો છે, તો એ છે મેટસેટ. આગળ વાત કરીએ કે બહાદુર શાહની હત્યા કરનાર પોર્ટુગીજ કોણ હતા, તો તે પોર્ટુગીઝ હતા નિંદિકુન. આગળ જોઈએ કે બૈજુનાથ બાવરા અને જ્ઞાનસેનાના ગુરુ, સોરી અહીં તાનસેન આવશે, ઓકે, બૈજુ બાવરા અને તાનસેનના ગુરુ બંને એક જ હતા અને તેઓ હતા હરિદાસ. આગળ વાત કરીએ અમદાવાદને ગર્દાબાદ કહેનાર વ્યક્તિ, તો એ હતા જહાંગીર. પ્રસિદ્ધ બાબરી મોહલ્લો સ્થાપનાર, તો મુર્તજા ખાન બુખારી એને આની સ્થાપના કરી છે. આગળ વાત કરીએ કે ગુજરાતનો પ્રથમ મુગલ સુબો કોણ હતો, તો મુગલ સુબો એ સૌ પ્રથમ અજીત કોકો હતો. આગળ વાત કરીએ રાશિવાળા સિક્કા બહાર પાડનાર મુગલ બાદશાહ, તો તે પોતે હતા જહાંગીર. કેપ્ટન હોકિન્સ કયા વહાણમાં આવ્યો હતો, તો હેક્ટર નામના વહાણમાં એ આવ્યો હતો. આગળનો ક્વેશ્ચન જોઈએ કે અખો એ કયા મુગલ બાદશાહના સમયમાં ટંકશાળામાં હતો, તો જહાંગીરના સમયમાં એ ટંકશાળામાં હતો. કેસર ભારતના કયા રાજ્યમાં થાય છે, તો કેસરની ખેતી છે એ ભારતના જમ્મુ કાશ્મીર રાજ્યમાં સૌથી વધુ કરવામાં આવે છે. મત્સ્યપાલન એટલે એને વિજ્ઞાનની ભાષામાં આપણે પિસિકલ્ચર કહીએ છીએ. ગોવિંદ સાગર સરોવર ક્યાં આવેલું છે, તો એ હિમાચલ પ્રદેશ પર આવેલું છે. અને આ જે ગોવિંદ સાગર સરોવર છે એ કઈ નદી ઉપર બાંધવામાં આવેલું છે, એ આપણે નીચે આન્સર કોમેન્ટ બોક્સમાં જણાવવાનો રહેશે. મધમાખી પાલન એટલે શું, તો એને આપણે એપિકલ્ચર કહીએ છીએ. આગળ વાત કરીએ કે અળસિયાની ખેતી એટલે, તો એને વર્મી કલ્ચર કહેવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ કે ટિહરી બંધ કયા રાજ્યમાં આવેલો છે, તો ટિહરી બંધ છે એ ભગીરથી નદી ઉપર બાંધવામાં આવેલો છે અને એ ઉત્તરાખંડ રાજ્યમાં આવે છે. રિહદ પરિયોજના કયા રાજ્યમાં આવેલી છે, તો એ ઉત્તર પ્રદેશ ખાતે આવેલી છે. સૌથી ઉચ્ચ કોટીનું લોખંડ એટલે હિમેટાઇટ, ઓકે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે સાયન્સને ટોપિકને લગતો. આગળના ક્વેશ્ચનની વાત કરીએ કે મેંગેનીઝના ઉત્પાદનમાં પ્રથમ રાજ્ય કયું છે, તો ઓરિસ્સા સૌથી પ્રથમ આવે છે મેંગેનીઝના ઉત્પાદનમાં. આ જ રીતે જે ઝારખંડ છે એ યુરેનિયમના ઉત્પાદનમાં સૌથી પ્રથમ ક્રમે આવે છે. ભારતની અંદર જો વાત કરીએ તો ભારતની સૌ પ્રથમ કાપડ મિલ પશ્ચિમ બંગાળમાં શરૂ થઈ હતી 1812 સાલમાં. ભારતનું સૌથી ઊંડું બંદર કયું છે, તો એ છે વિશાખાપટ્ટનમ. તો આ હતા આજના દિવસ રિલેટેડ કેટલાક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. જો વિડીયો પસંદ પડ્યો હોય તો એને લાઇક કરી લેજો, તમારા બીજા મિત્રોને આનો લાભ મળે એ માટે આને શેર કરી લેજો, અને જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌપ્રથમ એને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં દેખાતા બેલ આઇકોનને ક્લિક કરી લેજો, જેથી જ્યારે પણ હું નવા વિડીયો અપલોડ કરું કે તરત જ આની નોટિફિકેશન આપણને મળી રહે.